આગળ વધીશું વધુ એક મુદ્દા પર, અને આ મુદ્દો છે શિક્ષણ જગતનો. શું શિક્ષણ જગતની અંદર આપણા જે વિદ્યાધામ કહેવામાં આવે છે તેની અંદર આપણી વિદ્યાર્થીનીઓ, આપણી બાળકીઓ, આપણી દીકરીઓ શું સુરક્ષિત છે ખરા? કારણ કે એક સાથે ત્રણ ત્રણ કલંકિત કરનારી આ ઘટના બની છે, જેમાં માસૂમ બાળકીઓનું યૌન શોષણ કરવામાં આવી રહ્યું છે. અને કોના તરફથી? ત્યાં લંપટ આચાર્ય તરફથી. એ આચાર્ય કે જેને આપણે ગુરુની પદવી આપી છે, જેને માતા પિતા કરતા ઉપર પણ પદ આપેલું છે, તેણે આખું જે ગુજરાત શરમસાર થાય તેવી તેણે ઘટના, તેણે કામગીરી કરી છે. દાહોદ, સુરત અને આણંદના ત્રણ અલગ અલગ દ્રશ્યો છે. દાહોદની ઘટના વિશે તમને ખ્યાલ છે કે જ્યાં આચાર્યએ એક 6 વર્ષની જે દીકરી હતી તેની સાથે દુષ્કર્મનો પ્રયત્ન કર્યો, તેમાં સફળતા ન મળતા તેની હત્યા કરી નાખી. બીજો બનાવ છે સુરતના માંડવીનો, કે જ્યાં આચાર્ય છે, અહીંયાનું એક આશ્રમ શાળા આવેલી છે, ત્યાં તે જે ધોરણ 7 થી 9ની જે બાળકીઓ છે તેમને કોઈ ને કોઈ કારણસર કામ કરવા માટે બોલાવતો હતો, અને આ કામ કરવાના બહાને અહીંયાનો જે લંપટ આચાર્ય છે તેમની સાથે અડપલા કરતો હતો, દુષ્કર્મનો પ્રયાસ કરતો હતો, અને પછી અહીંયાની દીકરીઓ અવાજ ઉઠાવ્યો અને પછી હવે તે ઝડપાઈ ગયો છે. બીજી ઘટના છે આણંદની. આણંદમાં પણ ગેંગ રેપનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક સગીર વયની બાળકી કે જેની જે બહેનપણી છે તેના જ ભાઈઓ અને તેના મિત્રો દ્વારા ગેંગ રેપનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેને નશીલા પદાર્થ પીવડાવવામાં આવ્યા અને ત્યારબાદ બેભાન હાલતમાં તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો. જો કે જે સગીરા છે તેણે સજાગતા દાખવી અને પછી તેણે બૂમાબૂમ કરતા ત્યાં બધા લોકો એકઠા થવા લાગ્યા અને પછી આરોપી ભાગી ગયા. સવાલ એ છે કે શું શિક્ષણ ધામ હવે સુરક્ષિત છે ખરા? તમામે તમામ જે માતા પિતાઓ છે તેમણે વિચારવું પડશે તમારી દીકરીઓ સુરક્ષિત છે કે નહીં. વિકાસ, ચિંતા એ વાતની છે કે આ માસૂમ બાળકો છે એમની સાથે આ જે બધી ઘટના બને છે એમાંથી કેટલી બાળકીઓ હિંમત કરી શકતી હશે? સુરતની આ જે માંડવીની આશ્રમ શાળા છે ત્યાંથી જે કિસ્સો સામે આવ્યો છે, ચોંકાવનારો કિસ્સો છે. એની અંદર જ્યારે આપણે ઉતરીએ તો ખબર પડે છે. થોડા સમય પહેલા જસદણનો પણ એક આવો છાત્રાલયનો કિસ્સો હતો, એમાં પણ સંગીન આરોપ લાગ્યા. એ પછી આ દાહોદવાળી ઘટના બની ગઈ. અત્યારે સુરત, આણંદમાં પણ જે આરોપ થઈ રહ્યા છે, આ તો આ નાના નાના બાળકો છે કે જેમને હજુ પૂરી સમજ પણ નથી. કેટલા લોકો એમાંથી શું થઈ રહ્યું છે એમને ખબર પણ નથી. અચ્છા, કદાચ એને પોતાના માતા પિતાને કદાચ કહ્યું હોય તો માતા પિતાએ કદાચ હિંમત ના કરી હોય કે ભાઈ તારી સાથે આવું થયું છે, આપણે કહીશું, બહાર ફરિયાદ કરીશું અથવા બહાર જણાવીશું કોઈને, તો આપણી શું આબરૂ રહેશે? આ ડરની અંદર આ શિક્ષણના ધામમાં આવા કેટલા શેતાનો ફૂલી ફાલી રહ્યા હશે. સૌથી મોટી ચિંતા આ વાતની છે, કેમ કે આ તો બે એકલ દોકલ કિસ્સાઓ સામે આવ્યા છે. પણ વિકાસ, આમાં હિંમત કરવી પડશે તો જ આ બધા શેતાનો છે, બીજા કોઈને ચુંગાલમાં ના માતા પિતા ભાઈઓ જે તેમના મિત્રો છે તેમણે હિંમત બતાવવી પડશે ને તેમને એક પ્રકારનો એક પ્રકારનો માહોલ આપવો પડશે કે જો આવું કઈ પણ અજુગતું તમારી સાથે થઈ રહ્યું છે તો તેના માટે તમારે અવાજ ઉઠાવવો પડશે. સુરતના માંડવીનો જે આચાર્ય છે છેલ્લા 10 વર્ષથી અહીંયા ફરજ બજાવતો હતો. શું ખબર કે આ 10 વર્ષથી કેટલી એવી જે ફૂલ જેવી બાળકીઓ છે તેનું તેણે આને શોષણ નહીં કર્યું? એની પણ તપાસ થશે. સલામ છે બધી દીકરીઓને કે જેમણે આ લંપટ આચાર્ય સામે અવાજ ઉઠાવ્યો ને પછી જાણકારી આપીને ત્યારબાદ આખો મામલો હવે જઈને સામે આવ્યો છે. એટલે અને આમાં પણ જે કડક પુરા અને આખો આપણો જે મુફદલ, આમાં સૌથી મહત્વની બાબત એ છે કે આપણા દેશમાં ન્યાય કયા બાબત પર આપવામાં આવે છે? જ્યારે તમે પુરાવા આપો ત્યારે પુરાવાના આધારે તમામ ચુકાદા આવતા હોય છે. જો આમાં કોઈ એવો પુરાવો ઠોસ ના મળ્યો તો કદાચ આ લંપટ આચાર્ય બચી પણ શકે છે. હવે આ લોકોને આપણે કઈ રીતે સજા અપાવીશું મુખ્યત્વે? એટલે જ કહું છું વિકાસ, કે જ્યાં પણ આ પ્રકારની ઘટના માં જે તે વ્યક્તિ ભોગ બનનાર છે, પીડિત છે, એને હિંમત કરવી પડશે. કેમ કે તમે વિચારો, તમે હિંમત કરશો તો તમને તો ન્યાય મળશે જ, પણ બીજા સાથે પણ આ થયું છે એને પણ હિંમત આવશે, ત્રીજા સાથે થયું એને પણ હિંમત આવશે, અને કદાચ આ જે નરાધમો છે ને એનું જમીર નથી હોતું, જમીર મરી ગયું હોય છે, એટલે એ તો ફરીથી પણ આ કરવા માટે તૈયાર હશે. તમે નહીં બોલો તો તમે તો ભોગ બન્યા છો, બીજા પણ ભોગ બનશે. અને એટલા માટે જ જરૂરી છે કે જેટલાને ખબર છે, જ્યારે ઘણા બધા લોકો સામે આવશે તો પછી પુરાવાઓ આપોઆપ મળશે. બિલકુલ, અને જ્યારે પણ આવું બને છે ત્યારે તુરંત જ અવાજ ઉઠાવો, અને માતા પિતાએ આમાં જવાબદારી લેવાની રહેશે. તમારે તમારી દીકરીઓને આ બધી જ બાબતો સાથે તમારે વાતચીત ખુલ્લા મને કરવી પડશે, તો જ આપણે તેને અટકાવી શકીશું. હવે આગળ વધીશું વધુ એક મુદ્દા પર.